તો મિત્રો આપણે આગળના વિડિયોની અંદર બીકોમ સેમ 3 ટેક્સેશનની અંદર કર્મ આવકની વાત કરતા હતા જેમાં આપણે આગળના વિડિયોની અંદર ખેતીની આવક બિન રહેશ અને વિદેશી નાગરિકની આવક ભારતીય નાગરિકની અમુક આવક અને કર્મચારીઓને મળતી આવક એની વાત કરી હતી હવે આગળ આપણો આવક છે કેટલી જામીનગીરીઓ પર વ્યાજ આપણે કોઈ પણ જામીનગીરીમાં રોકાણ કરતા હોઈએ અને એના ઉપર વ્યાજ મળે તો કઈ કઈ જામીનગીરીમાં રોકાણ કરવાથી અને એ રોકાણ ઉપર વ્યાજ મળે છે તો એ કરમુક્ત ગણવામાં આવે છે એની વાત આપણે કરીશું તો અહીંયા એવું કહીએ કે મધ્ય સરકારના 15 વર્ષીય એન્યુટી સર્ટિફિકેટ પર માસિક રકમ મધ્ય સરકારની જે 15 વર્ષીય એન્યુટી સર્ટિફિકેટ પર માસિક રકમ મળે છે કરમુક્ત છે એના પછી બે નંબરમાં એવું કહીએ કે ગોલ્ડ ડિપોઝિટ બોન્ડ પર વાર્ષિક ચૂકવણી એ પણ કરમુક્ત છે કેટલાક સર્ટિફિકેટ પર વ્યાજ દાખલા તરીકે ટ્રેઝરી સેવિંગ ડિપોઝિટ સર્ટિફિકેટ પોસ્ટ ઓફિસ કેશ સર્ટિ એના પછી પોસ્ટ ઓફિસ બેંકનું વ્યાજ નેશનલ પ્લાન સર્ટિ વગેરે ઉપર જે વ્યાજની આવક મળે છે એ કરમુક્ત છે એના પછી ફિક્સ ડિપોઝિટ પર વ્યાજની જે આવક મળે છે એ કરમુક્ત છે અમુક સંસ્થાઓને ચૂકવેલ વિદેશી લોનનું વ્યાજ એ પણ કરમુક્ત છે એના પછી વર્ષીય કંપનીએ શેરનું ડિવિડન્ડ પણ કરમુક્ત છે યુટીઆઈ અથવા તો મ્યુચ્યુઅલ ફંડના યુનિટ પર ડિવિડન્ડ એ પણ કરમુક્ત છે એના પછી 1999ની ગોલ્ડ ડિપોઝિટની સ્કીમ હેઠળ બહાર પાડવામાં આવે બોન્ડ પરનું વ્યાજ કે જે કરમુક્ત ગણવામાં આવે તો જે આવ્યા જગ્યાએ આપણે રોકાણ કરીએ જામીનગીરીઓમાં તો તેના ઉપર જે વ્યાજ મળે છે એ વ્યાજ કરમુક્ત છે એના પછી ભથ્થા અને ઇનામ તો ભથ્થા અને ઇનામ વાત ભથ્થા અને ઇનામની વાત કરીએ તો શિક્ષણના ખર્ચને પહોંચે વળવા મળતી શિષ્યવૃત્તિ શિક્ષણના ખર્ચને વિદ્યાર્થીને જે શિષ્યવૃત્તિ મળે છે એ શિષ્યવૃત્તિ સંપૂર્ણપણે કરમુક્ત છે એના પછી લોકસભાના સભ્યો કે રાજ્યોની ધારાસભાના સભ્યોને અથવા સંસદીય સમિતિના સભ્યોને મળતું દૈનિક ભથ્થું અન્ય ભથ્થાની રકમ અમુક શરતોને આધીન કરમુક્ત ગણાય છે જ્યારે દૈનિક ભથ્થું સંપૂર્ણપણે કરમુક્ત છે રાજ્યોની ધારાસભાના સભ્યોને મળતું મત વિસ્તાર માટેનું ભથ્થું સંપૂર્ણપણે કરમુક્ત છે તો અહીંયા લોકસભા રાજ્યસભા અને સંસદીય સમિતિના જે સભ્યો છે સાંસદ સભ્ય એમની વાત કરીએ તો એમને જે દૈનિક ભથ્થું મળે છે એ સંપૂર્ણપણે કરમુક્ત છે જ્યારે અન્ય જે ભથ્થા મળે છે એ ભથ્થા અમુક શરતોને આધીન કરમુક્ત છે અને એમના મત વિસ્તારમાં મળતું મત વિસ્તાર માટે મળતું જે ભથ્થું છે એ પણ સંપૂર્ણપણે અહીંયા કરમુક્ત છે એના પછી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે સાહિત્ય કળા કે વિજ્ઞાનના ક્ષેત્રે કે રમતગમતના ક્ષેત્રે ઉત્તમ કાર્ય બદલ જાહેર કરે પુરસ્કારની રકમ રોકડ સ્વરૂપે હોય કે વસ્તુ સ્વરૂપે હોય જાહેરહિત માટે કેન્દ્ર સરકારે મંજૂર કરેલ કોઈ પણ હેતુ માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે રોકડમાં કે વસ્તુના રૂપમાં આપેલ ઇનામની રકમ તથા મધ્ય સરકારે સ્થાપેલા કે માન્ય કરેલા વીરતાના એવોર્ડ હેઠળ મધ્ય સરકારે અથવા તો રાજ્ય સરકારે રોકડ કે અન્ય રીતે ચૂકવી રકમ અહીંયા એવું કહીએ કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર વીરતા એવોર્ડ આપે અમુક પુરસ્કાર આપતા હોય રમતગમત ક્ષેત્રે વિજ્ઞાન ક્ષેત્રે કલા ક્ષેત્રે જે સારું બહુ પ્રદર્શન કરતા હોઈએ એમને સન્માન પેટે રોકડ આપે અથવા તો વસ્તુ સ્વરૂપે કંઈ પણ વસ્તુ આપે તો એ સંપૂર્ણપણે કરમુક્ત છે એના પછી બહાદુરી માટે પુરસ્કાર મેળવનાર સૈનિકને મળતું પેન્શન કરમુક્ત છે જે સૈનિક હોય છે સરહદની સેવા કરતા હોય એમને બહાદુરી પુરસ્કાર માટે પેન્શન જે આપવામાં આવે છે પેન્શન સંપૂર્ણપણે કરમુક્ત છે એના પછી સંવિધાનનો અમલ થતાં પહેલાં ભારતના દેશી રાજ્યોના રાજકીય પાસે જે મહેલ હતા તેમના કોઈ પણ એક મહેલનું વાર્ષિક મૂલ્ય સંવિધાન એટલે કે 1947 પહેલાં
ભારત દેશમાં જે રાજાઓ હતા એ રાજાઓના જે મહેલો હતા એ મહેલોમાંથી એમને મહેલની જે આવક થઈ એ આવકમાંથી કોઈ પણ એક મહેલની વાર્ષિક મૂલ્ય સંપૂર્ણપણે કરમુક્ત થઈ તો પથ્થર અને ઇનામો આપણે જોયા હવે પ્રકીર્ણ આવકો જોઈશું તો પ્રકીર્ણ આવકો કઈ કઈ કે જે દરેક માટે અહીંયા ભારતની અંદર કરમુક્ત બને તો સૌથી પહેલાં એક નંબરમાં એવું કહીએ કે અનુસૂચિત જનજાતિના કોઈ પણ સભ્ય જે સરકારી નોકરીમાં ન હોય અને મણિપુર ત્રિપુરા નાગાલેન્ડ અરુણાચલ મિઝોરમ અને લદ્દાખ કે સંવિધાન દ્વારા નક્કી થયેલ ખાસ પ્રદેશમાં રહીને તે વિસ્તારમાંથી કોઈ પણ આવક મેળવે કે જામીનગીરી ઉપર વ્યાજ કે ડિવિડન્ડની આવક મેળવે તો તે આવક સંપૂર્ણપણે કરમુક્ત થઈ અહીંયા એવું કહીએ કે અનુસૂચિત જાતિની કોઈ વ્યક્તિ હોય જે સરકારી નોકરી ના કરતી હોય અને જે આ મણિપુર અરુણાચલ નાગાલેન્ડ સરકારે જે નક્કી કર્યા એ વિસ્તાર સિવાય કોઈ પણ જગ્યાએ વ્યાજની આવક મેળવે તો તે કરમુક્ત થઈ એના પછી એવું કહીએ કે સિક્કિમ રાજ્યની રહીશ વ્યક્તિને સિક્કિમમાં સ્થિત કોઈ પણ સ્ત્રોતમાંથી મળેલ કે મળવાપાત્ર આવક કે જે જામીનગીરી ઉપર વ્યાજ કે ડિવિડન્ડની આવક સંપૂર્ણપણે કરમુક્ત થઈ સિક્કિમ જે રાજ્યની રહીશ વ્યક્તિ છે એ વ્યક્તિને સિક્કિમમાંથી જે આવક મળે છે તે આવક તેમના માટે કરમુક્ત થઈ પરંતુ જો કોઈ સ્ત્રી સિક્કિમની રહીશ વ્યક્તિ ન હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન કરે તો તે સ્ત્રીને આ કરમુક્તિનો લાભ મળતો નથી જે અહીં સ્ત્રી વ્યક્તિ છે સિક્કિમની એ સિક્કિમ સિવાયની બીજા કોઈ રાજ્યની વ્યક્તિ સાથે લગ્ન કરે અને આ સિક્કિમની જે સ્ત્રી વ્યક્તિ છે એને જે આવક થાય તો એને આ લાભ મળવા પાત્ર નથી એના પછી આગળ એવું કહીએ કે ભારતમાં ચા ઉગાડવા અને ઉત્પન્ન કરવાના ધંધામાં રોકાયેલા હોય એવા એસએસસીને ચાના છોડની પુનઃસ્થાપના કે એરફેર માટે મળેલ અનુદાનની રકમ સંપૂર્ણપણે કરમુક્ત થઈ એના પછી આગળ એવું કહીએ કે ભારતમાં રબર કોફી એલચી વગેરે ઉગાડવા અને ઉત્પન્ન કરવાના ધંધામાં રોકાયેલ હોય એવા એસએસસીને કાયદા હેઠળ સ્થપાયેલ જે તે બોર્ડ તરફથી આવી વસ્તુઓના છોડની પુનઃસ્થાપના વગેરે માટે મળેલ અનુદાનની રકમ ભારતની અંદર રબર ચા કોફી એલચી ઉગાડવા માટે જે તે બોર્ડ ખેતી કરતા હશે અને એમનું કોઈ બોર્ડ સ્થપાયેલું હશે બોર્ડ આમને જો સહાય કરે આ જે ખેતી કરે છે એમને જો સહાય કરે રબરની એલચીની તો એ જે આવક આપે છે એ આવક અહીંયા સંપૂર્ણપણે કરમુક્ત થઈ એના પછી આગળ એવું કહીએ કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુએસ 64 યોજના હેઠળ યુનિટોની તારીખ 1/4/2002 પછી ફેરબદલીને પરિણામે થતો મૂડી નફો કરમુક્ત થઈ એના પછી 7 નંબરમાં એવું કહીએ કે ડોમેસ્ટિક કંપનીની પાસેથી શેર ડિવિડન્ડની આવક તથા જે શેરો સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલા નથી તે શેરો કંપની દ્વારા પુનઃ ખરીદીની યોજના હેઠળ ખરીદી કરવામાં આવ્યા હોય તો તેને પરિણામે શેર હોલ્ડરને મળતી આવક કરમુક્ત ગણવામાં આવે છે એના પછી 8 નંબરમાં એવું કહીએ કે માન્ય મ્યુચ્યુઅલ ફંડના યુનિટની આવક કરમુક્ત થઈ એના પછી 1 માર્ચ 2003 થી 29 ફેબ્રુઆરી 2004ના ગાળામાં માન્ય ઇક્વિટી શેરોમાં રોકાણ કર્યું હોય અને 12 માસ કે વધુ સમય પછી તેના વેચાણથી થતો લાંબા ગાળાનો મૂડી નફો કરમુક્ત ગણવામાં આવે છે ને એના પછી વ્યક્તિ કે હિન્દુ અવિભક્ત કુટુંબની માલિકીની ખેતીની જમીન કે જેનો એસએસસી કે તેના માતા પિતા દ્વારા ઓછામાં ઓછા 2 વર્ષ માટે ખેતીના હેતુઓ માટે ઉપયોગ થયો હોય સરકાર કે સરકાર માન્ય એજન્સી દ્વારા ફરજિયાત રીતે અધિગ્રહણ કરવામાં આવ્યું હોય તો તેમાંથી થતો મૂડી નફો સંપૂર્ણપણે કરમુક્ત થઈ અહીંયા એવું કહીએ કે વ્યક્તિની જે ખેતીની જમીન હોય એ ખેતીની જમીન જો સરકાર અધિગ્રહણ કરે અને એમાંથી એમને મૂડી નફો 1 લાખ રૂપિયામાં જમીન એમને ખરીદી એના ઉપર 2 વર્ષ ખેતી કરી અથવા તો પોતાના બાપ દાદાની ખેતી અને એમાં એ ખેતી કરતા હતા સરકાર
એ જમીનને સરકાર અધિગ્રહણ નિયમ અનુસાર સરકાર પોતે લઈ લે અને 1 લાખની જે જમીન હતી એના સરકાર જો 1.5 કે 2 લાખ રૂપિયા આપે તો આજે 50,000 થી 1 લાખ રૂપિયા જે નફો મળે છે એ નફો એમના માટે કર મુક્ત છે એના પછી આગળ એવું કહીએ કે શેરો કે યુનિટના વેચાણથી ઉદ્ભવતો મૂડી નફો નીચેની શરતોનું પાલન થાય તો સંપૂર્ણપણે કર મુક્ત છે આવી ફેરબદલે 1/4/2004 કે પછી થઈ હોય માન્ય શેર બજાર દ્વારા આવી ફેરબદલી થઈ હોય કે મ્યુચ્યુઅલ ફંડને યુનિટોનું વેચાણ કર્યું હોય અને આવી ફેરબદલી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સને પાત્ર હોવી જોઈએ આ મુદ્દો આપણે મૂડી નફાની અંદર પણ ફરીથી જોઈશું તો મિત્રો આ રીતે આપણે પ્રકરણ આવક હતી તો આપણે આ કરમુક્તિને આવક હતી એની અંદર આપણે આ બધી આવકો જોઈ ખેતીની આવક બિન રહેશ અને વિદેશી નાગરિકની આવક ભારતીય નાગરિકની અમુક આવકો કર્મચારીઓને પણથી આવકો કે જે જામીનદારી ઉપર વ્યાજ ભથ્થા ઇનામ વગેરે અને પ્રકરણ આવક થેન્ક યુ મિત્રો